નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાં છો ને? હું આહીર ચેતાલી આપની સામાન્ય જ્ઞાનની ટીચર. બાળ મિત્રો, આપણે સામાન્ય જ્ઞાનમાં ઘણા બધા પાઠ શીખી ગયા. હવે એ પાઠની પીરિયોડિક ટેસ્ટ લેવાના છે, તો એ પીરિયોડિક ટેસ્ટનું આપણે થોડું ઘણું પુનરાવર્તન કરી લઈએ. પુનરાવર્તન એટલે કે વાંચન, કે ફરીથી શીખી લઈએ એકવાર કે આપણે શું શું શીખી ગયા એને યાદ કરી લઈએ, એટલે કે પુનરાવર્તન કરી લઈએ. ઓકે, તો આપણે જોઈએ સામાન્ય જ્ઞાનમાં પાઠ નંબર એક શરીરના ભાગ છે ને? હા, તો એમાં છે આપણું શરીર મુખ્ય ત્રણ ભાગનું બનેલું છે. આપણું શરીર મુખ્ય કેટલા ભાગનું બનેલું છે? તો ત્રણ ભાગનું. નંબર એક માથું, બે ધડ અને ત્રણ હાથ પગ. આપણને એક માથું, એક ધડ, બે હાથ અને બે પગ હોય છે ને બધાને? તમારા પણ છે ને? એક માથું, ધડ, હાથ, બે પગ અને બે હાથ પગ. શરીરનો દરેક ભાગ જુદી જુદી રીતે વિવિધ પ્રકારના કાર્યો કરે છે. ચાલો આપણે શરીરના આ ભાગોને ઓળખીએ. તો બાળ મિત્રો, અહીં ચિત્ર આપ્યું છે. તમને પરીક્ષામાં ધારો કે ચિત્ર આપ્યું હોય અને તમને નિશાની પાડી હોય કે આ, ધારો કે અહીંયા તેની નિશાની છે, માથા આગળ છે, તો અહીં માથાનું નિશાન આપ્યું છે. ધડ, તો ધડ ક્યાં છે? અહીંયા ધડ કહેવાય ને, આ છાતીનો ભાગ જે છે એ ધડ કહેવાય. પછી છે આપણા હાથની નિશાની છે, અને અહીંયાથી અહીંયા સુધીના પગ છે ને. આ રીતે શરીરના ભાગો છે. એવી જ રીતે માથું, તો માથુંમાં ઘણું બધું છે. આંખ, કાન, નાક જોઈએ. આપણે માથા પર રંગબેરંગી ટોપી પહેરીએ છીએ. માથામાં નીચેના ભાગો આવેલા છે. તો માથામાં મગજ, આંખ, કાન, નાક અને મોં આવેલા છે. મોંમાં હોઠ, દાંત અને જીભ છે. આંખ વડે જોઈ શકાય, કાન વડે સાંભળી શકાય, નાક વડે શ્વાસ લઈ શકાય અને સૂંઘી પણ શકાય, જીભ વડે બોલી શકાય અને સ્વાદ પારખી શકાય, દાંત વડે ચાવી શકાય, મોં વડે ખાઈ શકાય. જો અહીંયા દેખાય છે ને ચિત્રમાં, વાળ, નાક, દાંત, જીભ, ગરદન, હોઠ, કાન, આંખ, કપાળ. તો મિત્રો, આ બધા શરીરના જે ભાગો છે માથાના, એ તમારામાં પણ છે જ, એટલે તમને એમના નામ આવડવા જોઈએ. ઓકે, ગમે તે પૂછાય પરીક્ષામાં તો તમને આવડવું જોઈએ. આગળ જોઈએ. હવે છે ધડ. તો ધડ એ માથું, હાથ અને પગને જોડે છે. ધડમાં નીચેના ભાગ આવેલા છે. તો ધડમાં છાતી, પેટ, પીઠ અને કમર આવેલા છે. તો જો છાતીનો ભાગ, પેટનો ભાગ, અહીંયા નિશાની હોય તો પેટ, છાતી અહીંયાની નિશાની હોય તો છાતી, પછી પાછળ પીઠ, પીઠ છે, પછી કમર. અને હવે છે હાથ. આપણે હાથની મદદથી ઘણા કાર્યો કરી શકીએ છીએ. આપણે સવારે દૂધ પીવામાં તેનો ઉપયોગ કરીએ છીએ ને. હાથમાં નીચેના ભાગ આવેલા છે. તો જોઈએ હાથમાં કયા કયા ભાગો આવેલા છે. તો હાથમાં ખભો, કોણી, કાંડું, અંગૂઠો, આંગળીઓ અને હથેળીઓ. જો તમારા હાથમાં આ બધા ભાગો છે કે નહીં મળે? હા, અને પુનરાવર્તનમાં તમારે તમારા શરીરના ભાગોને જ લઈને ઓળખાણ કરવાની. ઓકે, તો હાથમાં ખભો, કોણી, કાંડું, હથેળી અને આંગળીઓ અને અંગૂઠો આવેલા છે. હાથ વડે લખી શકાય, વસ્તુ પકડી શકાય અને બીજા ઘણા કાર્યો કરી શકાય. હવે છે પગ. તો આપણે પગની મદદથી ચાલી અને દોડી શકીએ છીએ. પગમાં નીચેના ભાગ આવેલા છે. તો જો પગમાં કયા કયા ભાગ છે? સાંઠળ, ઘૂંટણ, ઢીંચણ, એડી, પંજો અને ઘૂંટી. તો પગમાં સાંઠળ, ઘૂંટણ, ઢીંચણ, ઘૂંટી, એડી અને પંજો આવેલા છે. પગ વડે ચાલી શકાય, દોડી શકાય અને કૂદકા મારી શકાય. ઓકે મિત્રો, અહીં જુઓ સ્વાધ્યાય આપ્યું છે ને આપણી પાઠ્યપુસ્તકમાં. હા, તો એ સ્વાધ્યાયમાં આપણને
જે મેં તમને કીધું ને કે તમને પ્રશ્ન પૂછી શકાય, તો આ રીતેના ચિત્રો આપેલા હોય, આ રીતેના ખાના આપેલા હોય, તમારે એમાં નામ લખવાના રહે, આ રીતેનું તમારે કરવાનું હોય છે. પરીક્ષામાં પણ આવી રીતે પૂછાય, જો કપાળ નિશાની તો કપાળ નામ લખ્યું છે, કાનની નિશાની તો કાન લખ્યો છે, ખભો લખ્યો છે, કમર, કાંડું છે તો કાંડું લખ્યું, સાઠળની જગ્યા છે તો સાઠળ, અહીંયા નિશાની છે ઘૂંટણની, ડીચરની, આ બાજુ માઠું દેખાય છે ને, આંખ પર નિશાની છે આંખ, નાક, દાંત દેખાય છે, કોણી, છાતી, પેટ અને ઘૂંટી. મિત્રો, આ બધું તમારે સરળતાથી યાદ રાખવું હોય તો તમારા જ શરીરના નામ તમારે મમ્મી પપ્પા આગળ બોલવાનું, એટલે તમને સારી રીતે યાદ રહી જાય, અને પાઠ્યપુસ્તકમાં પણ વાંચવાના પડે, અને ડાયરેક્ટ તમે આ બધા નામ જાતે યાદ રાખી શકો. ઓકે, આગળ જોઈએ. અહીંયા આપ્યા છે નંબર 2માં, નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી તેની નામ સામે આપેલી ખાલી જગ્યા પૂરો. તો અહીં આ બધા ચિત્રો આપેલા છે અને સામે ખાલી જગ્યા આપી છે, તો તમને ચિત્ર પણ ના આપ્યા હોય અને ડાયરેક્ટ ખાલી જગ્યા આપી હોય, પરીક્ષામાં એ રીતે પણ પૂછી શકાય કે તમને ચિત્રો ના આપ્યા હોય પરંતુ ડાયરેક્ટ ખાલી જગ્યા પૂછેલી હોય, તો ખાલી જગ્યાના આન્સર તમારે લખવાના હોય છે. દાખલા તરીકે આપણા એક હાથમાં કુલ ખાલી જગ્યા આંગણા છે તો કેટલા, 5. પછી આપણા 5 છે ને, ગણી લો તમારા હાથમાં, અહીંયા હાથ આપ્યો છે એમાં ગણો, પછી અહીંયા 10 છે, 2 છે, 2 હાથ, તો આપણા બંને હાથના કુલ મળીને કુલ ખાલી જગ્યા આંગણા છે તો કેટલા, 1 2 3 4 5 6 7 8 9 10, 10 થાય ને, તો અહીં ખાલી જગ્યામાં 10 જવાબ આવશે. પછી અહીંયા કોણી આપણા ખાલી જગ્યાનો એક ભાગ છે તો હાથનો. પછી ઘૂંટણ ઢીચણ એ આપણા ખાલી જગ્યાનો એક ભાગ છે તો પગનો. એ રીતે તમારે પણ યાદ કરી લેવાના અને રીડ કરી લેવાનું. અહીં પણ ખાલી જગ્યા આપી છે, એ પણ તમારે વાંચન કરી લેવાનું. મિત્રો, આ જે ખાલી જગ્યા છે એના સિવાય બીજા આપણે જે નોટબુકમાં નોટબુકમાં લખી ગયેલા છે ને, ખરા ખોટા, જોડકા, પછી બીજું શું લખેલું, વિકલ્પો, એ બધું પણ તમને પૂછી શકાય આ પાઠમાંથી. ઓકે, હવે આપણે પાઠ નંબર 2 જોઈએ, ખાવા પીવાની વસ્તુઓ. તો બાળ મિત્રો, અહીં ખાવા પીવાની વસ્તુઓ છે, તો અહીં કેટલીક ખાવા પીવાની વસ્તુઓના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી ખાવા પીવાની વસ્તુનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. તો મિત્રો, તમને એવો પ્રશ્ન પૂછાય, દાખલા તરીકે આપણે આગળ ટેસ્ટમાં લીધેલું છે ને કે એક બાજુ ખાવાની વસ્તુના નામ લખો અને એક બાજુ પીવાની વસ્તુના નામ લખો, તો તમારે અહીં ઈડલી, દૂધ, ભાત, ઈંડા, રોટલી, બ્રેડ, ગુલાબજાંબુ, લાડુ, બિસ્કીટ, માખણ, આઈસ્ક્રીમ, દાળ, એ બધી ખાવા પીવાની વસ્તુઓ તમે આપણે શીખી ગયેલા છે ને, એ રીતે તમારે વાંચન કરીને તેનું જવાબ જુદી રીતે પાડવાના. ઓકે, હવે છે પાઠ નંબર 3, કઠણ અને નરમ. તો બાળ મિત્રો, કઠણ અને નરમ એમાં આપણે ચિત્રો દોરવાનો. અહીં કેટલીક કઠણ અને નરમ વસ્તુઓના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી કઠણ વસ્તુ માટે ક અને નરમ વસ્તુ માટે ન ખાનામાં લખવાનો છે. તો આપણે એ કરેલું જ છે કે કઠણ વસ્તુ કઈ અને નરમ વસ્તુ તમને ખ્યાલ જ છે. તો તમને પરીક્ષામાં ચિત્રો આપ્યા હોય અથવા તો શું કર્યું હોય, ચિત્રો આપ્યા હોય તો કઠણ અથવા નરમ તમારે લખવાનું રહે, નહીં તો પછી શું કીધું હોય, તમને કીધું હોય કે અહીં તમ નીચે પ્રશ્ન પૂછેલો હોય કે તમને કઠણ વસ્તુ હોય તેવી વસ્તુનું ચિત્ર દોરો, એ રીતેનો પ્રશ્ન હોય તો તમારે નીચે કઠણ વસ્તુ જે હોય, દાખલા તરીકે લખોટી, કાચ, હથોડી, ગ્લાસ, એ બધી કઠણ વસ્તુ, પેન્સિલ, એ બધું છે ને તમને ખ્યાલ છે, તો તે વસ્તુનું ચિત્ર તમારે દોરવાનું હોય. પછી નરમ વસ્તુનું ચિત્ર દોરો એમ કેવું હોય, તો નરમ વસ્તુ પાન, પછી ઓસીકું, ઊન, પીછું, એ બધું કેવું વસ્તુ છે
नरम, तो ए वस्तु नु तमारे चित्र दोरवानु आवे, समझ पड़ी? ए रीते तमने प्रश्न पूछी सकाय। ओके, अने आपणे नोटबुक में पण करेलू छे, ए तमारे रीड करी लेवानु। ओके, थैंक यू बाळ मित्रों।